डीसा नगरपालिकानी आजे साधारण सभा योजाई हती जेमां आगामी समयमां शहेरमां थनारा विकास कार्योनी चर्चा करवामां आवी हती, परंतु दर वखतनी जेम विपक्ष द्वारा आक्षेपो लगाववामां आव्या हता। कोई पण नगरना विकासना कार्यो ते नगरपालिका द्वारा करवामां आवे छे अने नगरपालिका आ विकासना कार्योनी रणनीति पालिकानी साधारण सभामां घडाती होय छे, परंतु डीसा नगरपालिकानी साधारण सभामां विकास कार्योनी चर्चा ओछी अने विवादनी चर्चा वधारे थती होय छे। आजे पण कंईक आवुं ज डीसा नगरपालिकानी साधारण सभामां जोवा मळ्युं हतुं। डीसा नगरपालिका द्वारा आजे आगामी समयमां करवामां आवनारा विकास कार्योनी चर्चा माटे साधारण सभा मळी हती। साधारण सभाने शरूआत थता ज પક્ષોએ સાધારણ સભાના અધ્યક્ષ પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો। આજની સાધારણ સભામાં ફરી એકવાર ડીસામાં વર્ષોથી વિવાદનું કેન્દ્ર રહેલો નાનાજી દેશમુખ ગાર્ડનનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો। પાલિકાના અધ્યક્ષ સ્થાનેથી પાલિકા પ્રમુખે વિકાસના કાર્યોની વાત કરી હતી, જેમાં ડીસામાં નવીન ટાઉન હોલ બનાવવાની વાત કરવામાં આવી હતી અને ડીસામાં ફરી એકવાર પાણી પુરવઠામાં સ્કાડા યોજના લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। મિત્રો, આજે નગરપાલિકાની સાધારણ સભા એટલે પ્રજાના પ્રશ્નો માટે અને વિકાસ માટેની જે જનરલ બોર્ડ હતું એની અંદર આખા ડીસાની અંદર એક ટાઉન હોલ માટેની જે ગયા બોર્ડમાં આપણે વાતથી વિકાસની ટાઉન હોલ, તો ગુજરાત સરકારનો પહેલાં તો હું આભાર માનું છું કે 22-23ની સ્વર્ણિમ યોજના અંતર્ગત જે 5 કરોડની ગ્રાન્ટ આવી એમાંથી 2.5 કરોડ રૂપિયા આપણે ટાઉન હોલમાં ફાળવ્યા છે, તાકી તાત્કાલિક ટાઉન હોલ આપણે એની મંજૂરી લઈ અને લોકોને આપણે બનાવીને ડીસાને આપણે ટાઉન હોલ અર્પણ કરી શકીએ। એવી જ રીતે પાણીનો પ્રશ્ન, દિવસે દિવસે સ્તરો નીચે જવાથી પાણીનો પ્રશ્ન, તો સરકારશ્રીની ગ્રાન્ટ વેશાવેરાની જે આવી હતી તો એમાં વોર્ડ નંબર 5ની અંદર આપણે પાણીનો બોર મંજૂર કર્યો છે। એવા વિકાસના કામો અલગ અલગ એ અમે જે હતા એ આમાં આજના દિવસે અમે મંજૂર કરવા માટે મૂક્યા હતા, મંજૂર કર્યા છે સર્વાનુમતે। નગરપાલિકામાં આજની સાધારણ સભામાં વિપક્ષી સદસ્યોએ પાલિકા પ્રમુખ સામે આક્ષેપ કર્યા હતા। આજે ડીસામાં સાધારણ સભા હતી, સાધારણ સભામાં અમે ડીસામાં જે અત્યારે 2.5 કરોડના ખર્ચે જે બગીચો બનેલો હતો એ બગીચાનો ખાલી પૂછ્યું કે ભાઈ ગઈ વખતે 3 મહિનામાં 2021ની અંદર ઠરાવ કર્યો હતો કે બગીચા માટે તાત્કાલિક કંઈ કાર્યવાહી કરવી, અમે પૂછ્યું એટલું કે ભાઈ બગીચામાં તમે શું કાર્યવાહી કરી છે, આવો પ્રશ્ન કરતા ખબર નથી વિજય દવેથી એ લોકો કેમ ડરે છે। હું જ્યારે પણ પ્રશ્ન કરવા ઊભો થઉં છું એટલે નગરપાલિકાના અધ્યક્ષશ્રી એમની સભાખંડ છોડી અને ભાગી જાય છે, એમને એવો કયો ડર છે? અમે માત્ર માત્ર મુદ્દાસર વાતો કરીએ છીએ। આજે બોર્ડની અંદર ન તો કોઈ પ્રશ્ન હતો, કોઈ વિવાદ હતો, માત્ર શાંતિથી લોકોના લોકોને સુખાકારી માટેના પ્રશ્નો કરતા હતા, એ વખતે ચાલુ બોર્ડે પ્રમુખશ્રી ભાગી ગયા છે। બીજું કે ડીસા અત્યારે ગંદકીના ગરકાવમાં થયેલું છે, સફાઈની બાબતમાં 0 થઈ ગયું છે। ડીસામાં જે ગત 5 વર્ષમાં ડીસા નંબર 1 અને નંબર 3માં આવેલું હતું, અત્યારે ડીસાને કોઈ નંબર આવે એમ છે નહીં, 1001 નંબર આવે તો પણ સારું છે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। ત્યારે અમે સફાઈની બાબતની ચર્ચા અમારે કરવી હતી, પણ આ બાબતની કોઈ પણ ચર્ચા પ્રમુખશ્રી કર્યા વગર અહીંથી બોર્ડ છોડીને ભાગી ગયા છે, તો મારે ડીસાની જનતાને કહેવું છે કે આવા પ્રમુખો કેટલા દિવસ બોર્ડ છોડીને ભાગશે, અમે ડીસાની જનતા સાથે છીએ અને ડીસાની જનતાની સુખાકારી બની રહેશે એના માટે હંમેશા પ્રયત્ન કરતા છું, એ જ ભાવ સાથે ભારત રાખીએ। આજે ડીસા નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, બોર્ડમાં અમારા ઘણા બધા પ્રશ્ન હતા, શાંતિથી બોર્ડ ચલાવવાની ખાતરી આપ્યા પછી પ્રમુખશ્રી છેલ્લે અમારા જે પ્રશ્ન હતા એનો જવાબ આપ્યા વગર જતા રહ્યા। અમારે એટલું જ પૂછવું હતું કે અત્યારે નગરપાલિકા વિસ્તારમાં જ્યાં કચરાના સ્ટેન્ડો છે એ સ્ટેન્ડોનો જે ટેન્ડર આપ્યું હતું અને એ કોન્ટ્રાક્ટર છે એણે કામ કરવાની ના પાડી છે અને એ કામ કરતો નથી, અત્યારે ગંદકી અને કચરો ખૂબ જ ગામમાં ભેગો થઈ રહ્યો છે। અમે એમને કીધું હતું કે 4 મહિનાની પ્રક્રિયા છે, 4 મહિનામાં ટેન્ડર નવું આવી જશે, પણ 4 મહિના સુધી શું એ પ્રશ્ન અમારે કરવાનો હતો, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે કે નહીં, પરંતુ એમને કોઈ જવાબ ના આપ્યો અને જતા રહ્યા। આપણે નાનાજી દેશમુખ પાર્ક માટે જે આગ લાગી અને એ બાગ આખો આપણો બગીચો તો એ બળી ગયો, તો એના માટે શું એફઆઈઆર કરી તો તમને કોકના ઉપર ડાઉટ છે એટલે જ એફઆઈઆર કરી છે, એવા પ્રશ્નો ઘણા બધા હતા, પરંતુ આ પ્રશ્નના જવાબથી કાયમ આ પ્રમુખ ભાગતા જ રહે છે અને આ ડીસા શહેરને કાયમ આવા નુકસાનનો કામ થઈ રહ્યું છે। અમે વિરોધ પક્ષમાં કાયમ પ્રશ્ન કરીએ છીએ પણ અમારા કોઈ પ્રશ્નનો જવાબ આપવામાં આવતો નથી, માટે અમારી વિનંતી છે કે હવે પછીના બોર્ડમાં પ્રમુખશ્રી અમારી વાત સાંભળે અને ડીસાની સુખાકારીના પ્રશ્નનો જવાબ આપે। પાલિકાના વિપક્ષી સદસ્યો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના પાલિકા પ્રમુખે જવાબ આપ્યા હતા। આપ સૌ મીડિયાના મિત્રો જાણો છો કે એ જે બગીચો છે, જે વિવાદિત બગીચો છે, જે જગ્યા સરકારની જગ્યા ઉપર એ બનેલો છે અને એની ઉપર સ્ટે છે માન્ય એસડીએમ દ્વારા, અને એ સ્ટે
जेटला सुधी न हटे एटला सुधीनो आ विशेष बगीचो तो एमनो आक्षेप दर वक्ते खोटो होय छे मात्र कैमेरामां आवा माटे बाकी ए पण जाणे छे के आ स्टे होवाथी ए बगीचो स्टे ना हटे एटला सुधी कशु कार्यवाही के खुली न सके। नवी एजेंसी 10 तारीख थी कार्यरत थई थी अने एनी कामगिरी संतोषकारक न होवाथी अमे एनी पर एक्शन लई नोटिस आपी थी अने गामनी अंदर सफाईनी बाबतनी फरियादो ना आवे तो नगरपालिकानी टीम द्वारा अने अमारा नगरपालिकानी टीम हूँ अने मारा सेनिटेशन चेरमेन बाकी टीम अमे रात्रि दरमियान आप जोता हशो तो अमे कचरानी सफाई के स्टेन्डनी बाबतो अमे एक्टिव रही अमारी टीम रात्रे पण अमे काम कर्युं छे अने साथे साथे ज्यारे टेन्डरनी प्रक्रिया होय तो एनी नोटिसनी जे प्रक्रिया कार्यवाही करी थी अने आजे बोर्डमां ए पण अमे एनी कामगिरी सक्षम न होवाथी एनुं टेन्डर रद्द करी अने जे अगाउ जे एजेंसी काम करती थी हाल जेटला सुधी नवुं टेन्डर ना बहार पड़े नवी एजेंसी ना आवे एटला सुधी अमे बोर्डनी अंदर ई काम जूनी एजेंसी चालू राखी अने मंजूरी लई नवुं टेन्डर अमे बहार पाड़ीशुं।